નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આવકાર છું. કેમ છો? બધા મજામાં? હસતા રહો, સરતે કામ કરતા રહો. આ વિડીયોમાં ધોરણ 8 ગણિત પ્રકરણ નંબર 12 ઘાત ઘાતાંક, જેની અંદર આપણે ત્રીજો દાખલો જોવાનો હતો 12.2 ની અંદર, તો આપેલા વિધાનો દર્શાવેલ છે સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છે એ આપણે ગોઠવવાના છે. તો અહીં તમને આપેલો છે 1 માઇક્રોન બરાબર 1/10 લાખ. આપણે જોઈએ છે 3 ને 3 6 એટલે 10 લાખ છે, મીટરમાં છે. છેદમાં છે માઇનસ ઘાત થશે, અંશ બની જશે. એટલે તો અહીંયા પહેલા આપણે લખીએ 1 માઇક્રોન બરાબર 1/6 મીટર છે, એટલે આપણે લખશું 10^6 મીટર. એને આપણે અંશમાં લઈ જઈએ, તેથી 1 માઇક્રોન બરાબર 1 × લખો હોય તો 1 લખવાનું અને × 10^6 મીટર. આપણી પાસે છે આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. અહીંયા તમને આપેલું છે, અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે જે અંક આપેલો છે પોઈન્ટ પછી 1, 2, 3, 4, 5, 6, 6 × 18 અને ત્યાર પછી છે આપણી પાસે 16 આપેલા છે. તો આપેલો છે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે એ આટલા કુલંબમાં છે. તો આપણે અહીં લખીએ કે 1 ઇલેક્ટ્રોન નો વીજભાર બરાબર પોઈન્ટ માની આપણે અહીં આપણે 1.6 લીધું અને જેમાં આપણે ખ્યાલ છે 18 અને 1 19 તો 10^19 ઘાત. તો અહીં આપણે લખીએ, તેથી 1 ઇલેક્ટ્રોન નો વીજભાર બરાબર અને અંશમાં લઈ જાય એટલે 1.6 × 10^-19 ઘાત કુલ નંબર. તો આપણે આ એનું પ્રમાણિત સ્વરૂપ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે આપેલું છે બેક્ટેરિયાનું માપ. તો બેક્ટેરિયાનું માપ છે આટલા મીટરમાં છે. આપણે લખીએ બેક્ટેરિયાનું માપ બરાબર 3, 3, 6 અને અહીં આપણે લઈએ તો 5 સુધી જવાનું છે. આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7 તો 5 × 10^-19 કેટલી છે અહીંયા 6 × 7 મીટર. આ એનું પ્રમાણિત સ્વરૂપ થાય. વનસ્પતિ કોષની અંદર આપણે જોઈએ તો વનસ્પતિ કોષ તો કોષનું માપ બરાબર પોઈન્ટમાં છે 1, 2, 3, 4 અને 5 તો 1.275. હવે આપણે 5 અંક ખીસા છીએ તો છેદમાં મૂકીએ 10^5 અથવા તો સાથે જ લખી નાખવાનું છે માઇનસ ઘાતની અંદર. તો કોષનું માપ બરાબર 1.275 ગુણ્યા 10^-5 મીટર. તો આપણે સરળતાથી આપણે ખ્યાલ જ છે કે ભાઈ જેટલા અંક ખસીએ છીએ એટલી ઋણ ઘાત મૂકવાની છે. અહીં આપણે જોઈએ જાડા ઘાત ગણિત, જે જાડાઈ છે તો જાડાઈ લઈએ આપણે બરાબર 7/100 એટલે કે 7/10^2 એટલે 7 × 10^2 મેળવી. તો આપણે આ એનું પ્રમાણિત સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આપણે જોઈ શકીએ આગળનો દાખલો જોઈએ. ચોથો દાખલો આપણે જોઈએ છે મિત્રો, તો 1 થપ્પીમાં 20 મીમી જાડાઈ હોય તેવી 5 ચોકડી. તો 20 મીમીની 5 ચોકડી અને 20 × 5 20 × 5 = 100 થઈ ગયા. અહીં આપણે જોઈએ છે 0.016 જાડાઈના 5 કાંડા 16 × 5 = 80 એટલે 0.08 થઈ ગયા. બંનેનો કરવાનો સરવાળો એટલે 100.08 થશે. એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું છે. તો આપણે એ જોઈએ છે કે થપ્પીમાં છે 5 ચોકડી છે 20 મીમી. તો 1 થપ્પી જેમાં શું છે તો કે 20 મીમી × 5 ચોકડી તો આપણી પાસે આવે છે 100 મીમી. બીજું છે કાગળની જાડાઈ આપેલી છે તો કાગળની થપ્પી છે 5 કાગળની થપ્પી જેની અંદર જાડાઈ છે 0.016 × 5
તો આપણે 16 × 5 = 80 એટલે 0.08 થશે મીમ. હવે આ બંનેનો થાય સરવાળો, તો કુલ થપ્પીની ઊંચાઈ ઊંચાઈ બરાબર 100 × 0.08 એટલે 100.08 મીમી. હવે આને પ્રમાણિત સ્વરૂપમાં આપણે ગોઠવીએ તો આપણે અહીંયા બે દશાંશ સ્થળ ખસવા પડશે, અહીંયા આવવું પડશે 1 2 ને પોઈન્ટ અહીંયા આવશે. તો આપણી પાસે જે જવાબ છે ઊંચાઈનો, ઊંચાઈ બરાબર 1.00 અને 0.08 બે ખસ્યા છે અને 10^2 મી. તો અહીંયા જોયું મિત્રો, ખૂબ સરળ છે, આપણે ખ્યાલ આવે છે બે દશાંશ સ્થળ ખસ્યા છે, પણ પોઈન્ટ આગળની સંખ્યા છે માટે ધન છે અને પોઈન્ટ પછી હોય તો ઋણ ઘાત આવે છે. તો અહીં આપણે ધોરણ 8નું 12મું પ્રકરણ છે સમાપ્ત કરીએ છીએ. બસ હસતા હસતા મહેનત કરવાની છે, હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરો. જય.